हेलो विद्यार्थी मित्रों, हूँ अजय परमार। आपनी यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में आपनो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज आपणे भागीदारी पेढ़ी वार्षिक हिसाब दाखला नंबर 11 जोईशुं। मित्रों, सौ प्रथम तमे टेक्सबुक साथ लई लेजो, रकम तमारी पासे राखजो, केम के अहीं मैं रकम दर्शावी नथी। एमां आपणने कहेवामां आव्युं छे कि सलीम अने सबनानी भागीदारी पेढ़ी काचा सर्वे अने हवालाओ परथी भागीदारी पेढ़ी वार्षिक हिसाबो तैयार करवाना छे। आपणने काचो सर्वयो आपी देवामां आव्यो छे, एमां मूड़ी खाता, चालू खाता आपवामां आव्या छे, ત્યારબાદ માલનો સ્ટોક વિગતો આપવામાં આવી છે, પણ હું હવાલા જ સ્ટીક કરાવીશ ડાયરેક્ટ તમને। એક હવાલો છે ભાડાપટ્ટે લીધેલી મશીનરીનો, એ ગુપ્ત હવાલો છે। ત્યારબાદ છે સબનાની લોન, એ બંને ગુપ્ત હવાલા છે। એ બંને શું છે મિત્રો? ગુપ્ત હવાલા છે। ત્યારબાદ જોઈ લેશું, હવાલા ટીક કરી દઈશું પહેલાં, કે સલીમ 4000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, પરંતુ તેનું નામું ચોપડે લખવાનું રહી ગયું છે, એટલે કે નહીં નોંધેલ। શું થશે? ઉપાડ, એટલે ઉપાડ તરીકે નોંધવું પડશે, અને બીજી એન્ટ્રી ક્યાં થશે? ઉપાડ તરીકે ગયેલ માલ છે એટલે ખરીદીમાંથી માઇનસ થશે। પરંતુ મિત્રો, જો તમને વેપાર ખાતું આપી દેવામાં આવ્યું છે, શું આપી દેવામાં આવ્યું છે? વેપાર ખાતું, અને ખરીદીને લગતો વ્યવહાર આવ્યો, તો તમારે શું બનાવવું પડશે? તો તમારે એની ગણતરી કરવી પડશે। એક જ હવાલો છે એટલે તમારે આખું સુધારેલું વેપાર ખાતું બનાવવાનું નથી, માત્ર શું કરી દઈશું આપણે, એની ગણતરી કરી દઈશું। ત્યારબાદ છે હિસાબી વર્ષના અંતે 8000ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનું રહી ગયું। ખરીદી પણ આપી છે તો ખરીદી પણ ક્યાં આવે? વેપાર ખાતામાં, એટલે આપણે એ પણ ગણતરી કરી દઈશું। ત્યારબાદ છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 હતું, તો વીમા પ્રીમિયમમાં ટીક કરી દઈશું। ત્યારબાદ છે દેવાદારોમાંથી 800નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી, એટલે કે ઘાલખાદ આપી છે હવાલાની। શું આપી છે? ઘાલખાદ આપી છે, અને દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે, એટલે કે આપણે દેવાદારો પર ટીક કરી દઈશું। દેવાદારો તમને લેણદાર અને દેવાદારો આપી દીધા છે, દેવાદારો છે આપણે 36800, ત્યાં ટીક કરી દઈશું, અને ઘાલખાદ અને ઘાલખાદ અનામત પણ આપવામાં આવી છે, એટલે કે કોષ્ટક તમને યાદ જ હશે એવું હું માનું છું। ત્યારબાદ છે દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી। ત્યારબાદ છે પ્લાન્ટ અને યંત્રો પર 20% લેખે અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો છે, એટલે કે ઘસારો આપણે ગણીશું। હવે આપણને વટાવ અનામત આપી દેવામાં આવી છે, કેટલું આપવામાં આવ્યું છે? 760 રૂપિયા, તો એની હવે જરૂર નથી, પરંતુ એની આપણે કોઈ ગણતરી થશે નહીં। તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ, ક્યાંથી કરીશું મિત્રો? હવાલાથી। હવાલો છે પહેલો આપણો, કે સલીમ 4000ની કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો હતો, એટલે કે ઉપાડથી ગયેલ માલ। તો અહીં હું ગણતરી કરીશ, શું આપણે શોધવું પડશે? તો આપણે સુધારેલો કાચો નફો શોધવું પડશે। શું શોધવું પડશે? સુધારેલો કાચો નફો। હવે મિત્રો, યાદ રાખજો, જ્યારે સુધારેલો કાચો નફો કે સુધારેલો ચોખ્ખો નફો શોધવાનો હોય, ત્યારે એક વસ્તુ યાદ રાખવાની છે, શું કરવાનું છે? આપણે ઊંધું કરવાનું છે, જે પ્લસ કરતા હતા એને માઇનસ કરવાનું છે, અને જે માઇનસ કરતા હતા એને શું કરવાનું છે? પ્લસ કરવાનું છે। તો આપણને જો વેપાર ખાતે આપી દેવામાં આવ્યા છે, વેપાર ખાતે કાચો નફો કેટલો છે? તો ઉધાર બાજુ આપણને જમા બાકી આપેલી છે 61800, એટલે કે આપણો કાચો નફો આપી દેવામાં આવ્યો છે। શું આપી દેવામાં આવ્યો છે? કાચો નફો કેટલો છે? તો 61800, કેટલો છે? 61800। હવે આપણી પાસે હવાલો હતો કે 4000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયા, એટલે કે ઉપાડથી ગયેલ માલ, અન્ય રીતે માલની જાવક, એને આપણે શું કરતા હતા? ખરીદીમાંથી માઇનસ કરતા હતા। શું કરતા હતા? ખરીદીમાંથી માઇનસ કરતા હતા, પરંતુ હવે શું કરવું પડશે? તો હવે એને અહીં પ્લસ કરવું પડશે, અને ખરીદીને શું કરવી પડશે? માઇનસ, એટલે પ્લસ શું થશે? તો અન્ય રીતે ગયેલ માલ। શું થશે? અન્ય રીતે ગયેલ માલ। કેટલાનો માલ ગયો છે? 4000નો। કેટલાનો માલ ગયો છે? 4000નો। હવે એ જે માલ ગયો છે એ કઈ રીતે ગયો છે? ઉપાડથી। કઈ રીતે ગયો છે? ઉપાડથી, એટલે કે આની એક એન્ટ્રી ક્યાં થશે? ઉપાડમાં એન્ટ્રી થશે, એ હજુ આપણી બાકી છે, જોઈશું। ત્યારબાદ એના પછીનો હવાલો છે કે 8000ની કિંમતનો માલ ખરીદ્યો હતો, જે ચોપડે નોંધવાનો બાકી છે, તો ચોપડે નોંધવાનો બાકી છે ખરીદી। ખરીદી આપણે શું કરતા હતા? તો કાચો નફો ઉધાર બાજુ આવે, એટલે કે ખરીદી પ્લસ થતી હતી, તો એ શું થશે હવે? માઇનસ, એટલે કે માઇનસ શું આવશે? તો માઇનસ આવશે ખરીદી, કેટલી છે? 8000। એટલે અહીંથી આપણને શું મળશે? તો અહીંથી આપણને સુધારેલો કાચો નફો મળશે। શું મળશે? સુધારેલો કાચો નફો કેટલો આવશે? તો આવશે 57800। કેટલો આવશે? તો આવશે 57800। આ કાચો નફો ક્યાં આવે? તો નફા નુકસાન ખાતાની જમા બાજુ। શું આવશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ। શું લખાશે? તો અહીં લખાશે વેપાર ખાતે। શું લખાશે? વેપાર ખાતે। અને અહીં શું આવશે? તો અહીં આવશે સુધારેલો કાચો નફો। શું આવશે? સુધારેલો
કાચો નફો કેટલો આવ્યો તો 57800 તો રકમમાં કેટલા આવશે તો રકમમાં આવશે 57800 હજુ આપણે બે એન્ટ્રી કરવાની બાકી છે એક ઉપાડની અને એક ખરીદીની તો ઉપાડ ઉપાડ ક્યાં આવશે તો આપણને ખબર છે ચાલુ ખાતા બનાવવાના છે તો ઉપાડ ક્યાં આવશે તો ઉપાડ આવશે ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાજુ ક્યાં આવશે ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાજુ તો ઉપાડ દર્શાવી દઈએ તો ઉપાડ આપણો કેટલો થશે તો ઉપાડ થશે 4000 પરંતુ ચાલુ ખાતા છે તો સૌપ્રથમ શું લખી દઈશું આપણે બાકી લખી દઈશું તો ચાલુ ખાતાની બાકી આપણને આપી દેવામાં આવી છે એકની ઉધાર બાકી છે અને એકની કઈ છે જમા બાકી સલીમની જમા બાકી છે જ્યારે સબાનાની કઈ છે ઉધાર બાકી એટલે કે તારીખમાં શું આવશે તો તારીખમાં આવશે 1/4/16 શું લખાશે તો બાકી આગળ લાવ્યા શું લખાશે બાકી આગળ લાવ્યા સલીમની જમા બાકી છે કેટલી છે સલીમની તો સલીમના છે 40000 કેટલા છે 40000 એટલે રકમમાં કેટલા આવશે તો રકમમાં આવશે 40000 અને સબાનાની તો 1/4/2016 શું લખાશે તો બાકી આગળ લાવ્યા સબાનાના ખાનામાં કેટલા આવશે તો સબાનાના ખાનામાં આવશે 10000 રૂપિયા કેટલા છે 10000 હવે આ જે ઉપાડ કરવામાં આવ્યો છે કોના દ્વારા કરવામાં આવ્યો છે સલીમ દ્વારા કોના દ્વારા કરવામાં આવ્યો છે સલીમ દ્વારા એટલે કે ઉધાર બાજુ કઈ તારીખ આવશે હવે તો હવે આવશે 31/3/17 કઈ આવશે 31/3/17 અને શું લખાશે તો લખાશે ઉપાડ ખાતે કોના દ્વારા કરવામાં આવે છે સલીમ દ્વારા એટલે કેટલા આવશે સલીમના ખાનામાં 4000 સલીમના ખાનામાં કેટલા આવશે 4000 હજુ આપણે ખરીદી પણ નોંધવાની બાકી છે ખરીદી ક્યાં આવશે તો ખરીદી એટલે કે લેણદારમાં પ્લસ થશે તો લેણદાર આપણા ક્યાં આવશે તો લેણદાર આપણા આવશે મૂડી દેવા બાજુ તો મૂડી દેવા બાજુ અહીં હું લખી દઈશ દેવા ઉપર શું આવશે મૂડી આવશે નીચે શું આવશે દેવા દેવામાં લખીશ પહેલા લેણદાર ઓકે જોઈએ આપણે લેણદાર કેટલા છે તો લેણદાર આપણને આપવામાં આવ્યા છે 24000 કેટલા આપવામાં આવ્યા છે 24000 એટલે કે ઇનર કોલમમાં કેટલા આવશે 24000 પ્લસ નહીં નોંધેલ પ્લસ શું આવશે નહીં નોંધેલ કેટલા નોંધવાના બાકી છે તો 8000 એટલે 8000 અંદર શું થશે પ્લસ થશે એટલે ટોટલ કેટલા આવશે તો ટોટલ આવશે 32000 અહીં આપણો પહેલો અને બીજો હવાલો પૂર્ણ થયો અહીં આપણું શું થયું પહેલો અને બીજો હવાલો પૂર્ણ થયો ત્યારબાદ જોઈએ તો ત્રીજો હવાલો શું છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 છે તો વીમા પ્રીમિયમ ક્યાં આવશે તો વીમા પ્રીમિયમ આવશે આપણું વહીવટી ખર્ચામાં ક્યાં આવશે વહીવટી ખર્ચામાં એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીં હું હેડિંગ કરીશ વહીવટી ખર્ચા મેં તમને અગાઉ પણ કીધું હતું કે સૌ પ્રથમ તમારે હવાલાની નોંધ કરી દેવાની ત્યારબાદ કાચા સરવૈયાની નોંધ કરવાની શું છે વીમા પ્રીમિયમ કેટલું છે વીમા પ્રીમિયમ તો વીમા પ્રીમિયમ તમને આપવામાં આવ્યું છે 2000 કેટલું આપવામાં આવ્યું છે 2000 હવે હવાલો શું છે તો અગાઉથી ચૂકવેલા છે અગાઉ શબ્દ આવે તો શું કરવાનું માઇનસ અગાઉ શબ્દ આવે તો શું કરવાનું માઇનસ અગાઉથી ચૂકવેલ કેટલું છે 400 રૂપિયા કેટલા થશે તો 12 આવશે 1600 રૂપિયા અહીં આપણે અગાઉથી વીમા પ્રીમિયમ ચૂકવી દીધું જ્યારે એની બીજી એન્ટ્રી ક્યાં આવશે તો મિલકત લેણા બાજુ ક્યાં આવશે મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે 400 રૂપિયા ત્યારબાદનો હવાલો જોઈએ તો હવાલા નંબર આવશે હવે 4 શું છે આપણી પાસે દેવાદારો ગાલખાદ અનામત આવી ગયો શું આવી ગયું મિત્રો ગાલખાદ અનામત ગાલખાદ 800 માંડી વાળવાની છે અને 5% લેખે ગાલખાદ અનામત માંડી વાળવાનું છે તો જો તમને દેવાદાર આપવામાં આવ્યા છે કેટલા છે દેવાદારો તો દેવાદારો છે 36800 કેટલા છે દેવાદારો તો દેવાદારો છે 36800 તો ચાલો ક્યાં આવશે દેવાદાર તો દેવાદાર આવશે આપણા ચાલુ મિલકતોમાં ક્યાં આવશે ચાલુ મિલકતોમાં તો ચાલુ મિલકતોમાં બતાવી દઈશું દેવાદારો કેટલા છે 36800 એમાંથી શું માઇનસ થશે ગાલખાદ કેટલી છે ગાલખાદ તો ગાલખાદ હવાલાની તો માઇનસ ગાલખાદ કેટલી છે હવાલાની તો હવાલાની છે 800 રૂપિયા માઇનસ કરીશું એટલે કેટલા આવશે તો આવશે 36000 કેટલા આવશે 36000 ત્યારબાદ શું કરવાનું છે તો 5% લેખે ગાલખાદ અનામતની પણ જોગવાઈ કરવાની છે તો એ પણ શું થશે માઇનસ એટલે માઇનસ શું આવશે તો માઇનસ આવશે ગાલખાદ અનામત 36000ના 5% એટલે કેટલા આવશે 1800 અને માઇનસ કરીશું એટલે 12 રકમ કેટલી આવશે તો 36000માંથી 1800 જશે એટલે કેટલા આવશે તો 36000માંથી 1800 જશે એટલે 12 આપણા આવશે 34200 કેટલા આવશે તો 12 આવશે 34200 હવે ગાલખાદ આવી તો ગાલખાદનો ફોર્મેટ તમને યાદ જ હશે શું હતું તો ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ ગાલખાદ હવાલાની પ્લસ ગાલખાદ અનામત હવાલાનું માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની બધી જ વિગત આપણને આપી દેવામાં આવી છે તો એ ક્યાં આવશે તો એ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ
अन्य खर्चा में क्या आवशे तो ये आवशे अन्य खर्चा में। फॉर्मेट शू छे तो फॉर्मेट हतो आपणो घलखाद कास प्लस शू थशे घलखाद हवालानी प्लस घलखाद अनामत हवालानू अने माइनस शू थशे तो घलखाद अनामत काचा सरवैयानो माइनस शू थशे घलखाद अनामत काचा सरवैयानो तो घलखाद काचा सरवैयानी आपणने आपी देवामां आवी छे केटली छे 400 रुपया केटली छे 400 रुपया प्लस घलखाद हवालानी तो हवालानी केटली हती तो हवालानी हती 800 रुपया प्लस घलखाद अनामत हवालानो हवालानो केटलू छे 1800 रुपया 1800 रुपया अने घलखाद अनामत काचा सरवैयानो ए माइनस करवानो छे के जे आपणने आपी देवामां आवी छे केटलू छे 2000 रुपया तो 2000 अहींथी शू थशे माइनस अने प्लस माइनस करीशू એટલે આપણને રકમ મળશે 1000 રૂપિયા કેટલી મળશે 1000 રૂપિયા એટલે 12 કેટલા આવશે તો 12 આવશે 1000 તો આ થઈ ગયો આપણો ઘલખાદવાળો હવાલો મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે પહેલું અને છેલ્લું કાસ અને બંને વચ્ચેના છે એ કયા આવશે હવાલાના કાસ એટલે કે કાચા સરવૈયાનું જે જૂનું આપવામાં આવ્યું છે તે ત્યારબાદનો હવાલો છે કે દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી એટલે કે દેવાદારો પર વટાવ અનામત આપણને આપવામાં આવ્યું નથી નથી જરૂર એટલે આપવામાં આવ્યું નથી ત્યારબાદ છે પ્લાન્ટ અને યંત્રો પર 20% લેખે અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો છે તો પ્લાન્ટ અને યંત્રો અને ફર્નિચર એ આપણી કેવી મિલકતો છે કાયમી મિલકતો કેવી મિલકતો છે કાયમી મિલકતો એટલે ક્યાં આવશે તો મિલકત લેણા બાજુ હેડિંગ કરીશું આપણે કાયમી મિલકતો શું કરીશું કાયમી મિલકતો ઓકે સૌ પ્રથમ છે પ્લાન્ટ અને મશીનરી શું છે પ્લાન્ટ અને યંત્રો કેટલા આપવામાં આવ્યા છે 40000 એટલે કે આવશે પ્લાન્ટ યંત્રો કેટલા છે 40000 એના પર ઘસારો ગણવાનો છે કેટલા ટકા ઘસારો ગણવાનો છે તો એના પર આપણે 20% લેખે ઘસારો ગણવાનો છે કેટલા ટકા ઘસારો છે 20% લેખે એટલે માઇનસ શું થશે તો માઇનસ થશે ઘસારો હવે 40000ના 20% એટલે કેટલા આવશે 8000 કેટલા આવશે 8000 અને માઇનસ થશે એટલે 12 કેટલા આવશે તો 12 આવશે 32000 મિલકત પરનો ઘસારો ક્યાં આવશે તો અન્ય ખર્ચામાં કઈ મિલકત છે પ્લાન્ટ અને યંત્ર એટલે શું આવશે તો આવશે પ્લાન્ટ યંત્રોનો ઘસારો શું આવશે પ્લાન્ટ યંત્રોનો ઘસારો કેટલો છે તો એ છે 8000 રૂપિયા કેટલો છે 8000 રૂપિયા ત્યારબાદ બીજું કહેવામાં આવ્યું હતું કે ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો છે ફર્નિચર પર કેટલા ટકા લેખે ઘસારો ગણવાનો છે 5% તો ફર્નિચર આપણને કેટલા આપવામાં આવ્યા છે તો ફર્નિચર આપણને આપવામાં આવ્યા છે 10000 ફર્નિચર કેટલા આપવામાં આવ્યા છે 10000 તો ફર્નિચર પણ શું છે તો કાયમી મિલકત એટલે ક્યાં લખાશે અહીં તો અહીં લખીશું આપણે ફર્નિચર કેટલા છે 10000 કેટલા છે 10000 માઇનસ ઘસારો કેટલા ટકા છે 5% તો 10000ના 5% એટલે કેટલા થશે 500 માઇનસ કરીશું એટલે 12 કેટલા આવશે તો 12 આવશે 9500 જેમ પ્લાન્ટ યંત્રનો ઘસારો અહીં આવશે એમ ફર્નિચરનો ઘસારો પણ ક્યાં આવશે અહીં એટલે કે ફર્નિચરનો ઘસારો કેટલો છે તો ફર્નિચરનો ઘસારો છે 500 રૂપિયા કેટલો છે 500 રૂપિયા ત્યારબાદ આગળ વધીએ તો આપણા હવાલા અહીં પૂરા થઈ ગયા છે હવે આપણે કાચા સરવૈયાથી શરૂઆત કરીશું અને વચ્ચે જે ગુપ્ત હવાલા આવતા હોય તો એની નોંધ કરતા જઈશું સૌ પ્રથમ છે મૂડી ખાતા તો મૂડી ખાતા ક્યાં આવશે તો મૂડી ખાતા આવશે મૂડી દેવા બાજુ એટલે કે અહીં આપણે લખી દઈશું મૂડી શા માટે અહીં લખી દઈએ છીએ ડાયરેક્ટ કારણ કે આપણી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે કેવી પદ્ધતિ છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે કે ભાગીદારોના ચાલુ ખાતા અને મૂડી ખાતા બનાવવાના પરંતુ મૂડી કેવી રહેશે તો મૂડી સ્થિર રહેશે એટલે કે શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં કોઈ તફાવત જોવા મળશે નહીં તો મૂડી ખાતા લખી દઈએ એમાં છે સલીમ અને સબાના તો ડાયરેક્ટ જ રકમ લખી દઈશું તો સલીમ અને સબાના સલીમની મૂડી કેટલી છે તો સલીમની મૂડી છે 160000 એટલે અહીં લખી દઈશું 160000 અને સબાનાની છે 120000 ટોટલ કરીશું એટલે કેટલા આવશે તો 280000 કેટલા આવશે 280000 ત્યારબાદ આગળ વધીએ ત્યારબાદ આપણને ચાલુ ખાતા તો એની એન્ટ્રી તો થઈ ગઈ છે ત્યારબાદ છે માલનો સ્ટોક અને બ્રેકેટમાં આપવામાં આવ્યું છે 31/3/2017 31/3/2017 એટલે કેવો થશે આખર માલનો સ્ટોક અને આખર માલનો સ્ટોક માત્ર કાચા સરવૈયામાં હોય તો એની કેટલી અસર થશે 1 અને એ ક્યાં આવશે ચાલુ મિલકતોમાં પાકા સરવૈયામાં એટલે કે અહીં આવશે આખર માલ સ્ટોક કેટલો છે આખર માલનો સ્ટોક તો આખર માલનો સ્ટોક આપણને આપી દેવામાં આવ્યો છે 54600 કેટલા આપવામાં આવ્યા છે તો એ છે 54600
ત્યારબાદ છે રોકડ શિલક. રોકડ શિલક એટલે છે 560, તો એ પણ ક્યાં આવશે? ચાલુ મિલકતોમાં. તો અહીં આપણે દર્શાવી દઈશું રોકડ શિલક શું આવશે. રોકડ શિલક કેટલી છે? રોકડ શિલક તો એ છે 560 રૂપિયા. કેટલી છે? 560 રૂપિયા. મિત્રો તમે ટેક્સ્ટબુક સાથે લઈને બેસજો એટલે રકમ તમને તરતથી મળી જાય. ત્યારબાદ છે બેંકમાં ચાલુ ખાતે અને ઉધાર બાજુ રકમ આપવામાં આવી છે એટલે ક્યાં આવશે? તો એ પણ ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. તો અહીં આપણે દર્શાવી દઈશું બેંકમાં ચાલુ ખાતે એની કેટલી રકમ આપવામાં આવી છે? તો એની રકમ આપવામાં આવી છે 14,000 રૂપિયા. કેટલા છે? 14,000 રૂપિયા. ત્યારબાદનો વિગત જોઈએ તો એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ. એસબીઆઈની શું છે? ફિક્સ ડિપોઝિટ. તો એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ એ ક્યાં આવશે? તો એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ એ એક પ્રકારનું શું થશે? રોકાણ થશે. શું થશે? રોકાણ. અને રોકાણ ક્યાં આવશે? તો રોકાણ પણ આવશે મિલકત બાજુ. તો અહીં આપણે ડાયરેક્ટ દર્શાવી દઈશું રોકાણો. અહીં શું આવશે? તો અહીં આવશે રોકાણ. શું છે? તો એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ. તો અહીં આપણે લખી દઈશું એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ. શું આવશે? એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ કેટલા છે? તો એ છે 80,000 રૂપિયા. એટલે અહીં રકમમાં કેટલા આવશે? 80,000 રૂપિયા આવશે. ત્યારબાદ છે દેવાદારો અને લેણદારો. તો બંનેની નોંધ થઈ ગઈ, લેણદાર પણ આવી ગયા, દેવાદાર પણ આવી ગયા. ત્યારબાદ છે પગાર. ત્યારબાદ શું છે? પગાર. પગાર આપણને આપી દેવામાં આવ્યો છે 37,000 રૂપિયા. તો પગાર કેવો ખર્ચો છે? વહીવટી ખર્ચો. તો અહીં આપણે દર્શાવી દઈશું પગાર કેટલા આવશે. તો પગારમાં આવશે 37,000 રૂપિયા. ત્યારબાદ જોઈએ, ત્યારબાદ છે જમીન અને મકાન. કેટલા આપવામાં આવ્યા છે? 1,20,000. તો જમીન અને મકાન એ શું છે? આપણી કાયમી મિલકતો. તો અહીં આપણે દર્શાવી દઈશું જમીન મકાન કેટલા છે? 1,20,000. કેટલા છે? 1,20,000. ત્યારબાદ આપણને આપવામાં આવ્યું છે પ્લાન્ટ યંત્રો જેની નોંધ થઈ ગઈ, ફર્નિચરની નોંધ થઈ ગઈ, વીમા પ્રીમિયમની નોંધ થઈ ગઈ. ત્યારબાદ છે ભાડા પટ્ટે લીધેલી મશીનરી અને બ્રેકેટમાં આપવામાં આવ્યું છે 1/4/16-5 વર્ષ માટે. ક્યારથી છે? 1/4/16-5 વર્ષ માટે. એટલે કે 5 વર્ષમાં એને માંડી વાળવાનું છે. તો ક્યાં આવશે? તો ભાડાપટ્ટાની મશીનરી ક્યાં આવશે? કાયમી મિલકતોમાં. તો અહીં લખીશ ભાડાપટ્ટાની મશીનરી. કેટલા છે? તો એ છે 60,000 રૂપિયા. કેટલા વર્ષમાં માંડી વાળવાના છે? 5 વર્ષમાં. એટલે ભાગ્યા કેટલા કરવા પડશે? 5. તો 1 વર્ષના કેટલા આવશે? 12,000. એટલે કે માઇનસ માંડી વાળેલ. માઇનસ શું આવશે? માંડી વાળેલ. કેટલા આવશે? 12,000. 5 વર્ષમાં માંડી વાળવાના છે તો 1 વર્ષ માટે એટલે કે 60,000 ભાગ્યા 5. તો 12 કેટલા આવશે? તો 12 આવશે 48,000. અને માંડી વાળેલ એટલે શું થશે? એક પ્રકારનું નુકસાન. ક્યાં આવશે? નફા નુકસાનની ઉધાર બાજુ. માંડી વાળેલ ભાડાપટ્ટાની મશીનરી કેટલા માંડી વાળ્યા છે? તો 12,000. કેટલા માંડી વાળ્યા છે? 12,000. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે સ્ટેશનરી છપામણી ખર્ચ. તો એ કેવો ખર્ચ થશે? વહીવટી ખર્ચ. એટલે કે અહીં આવશે સ્ટેશનરી ખર્ચ. શું આવશે? સ્ટેશનરી છપામણી. કેટલો છે સ્ટેશનરી છપામણી ખર્ચ? તો સ્ટેશનરી છપામણી ખર્ચ છે 1200 રૂપિયા. કેટલો છે? 1200 રૂપિયા. ત્યારબાદ આગળ વધીએ તો ત્યારબાદ છે ગાલખાદ અનામત અને ગાલખાદ. તો એની નોંધ થઈ ગઈ. ત્યારબાદ છે જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ એ કેવો ખર્ચ છે? તો વેચાણ વિતરણને લગતો ખર્ચો. એટલે કે અહીં એક હેડિંગ આવશે. શું આવશે? વેચાણ વિતરણ ખર્ચા. એમાં કયો ખર્ચો છે? જાહેરાત ખર્ચ. એમાં કયો ખર્ચો છે? જાહેરાત ખર્ચ. કેટલો છે જાહેરાત ખર્ચ? તો જાહેરાત ખર્ચ આપણને આપવામાં આવ્યો છે 1200 રૂપિયા. કેટલા છે? 1200 રૂપિયા. એટલે રકમમાં કેટલા આવશે? 1200 રૂપિયા. ત્યારબાદ આગળ વધીએ તો ત્યારબાદ છે મુસાફરી ખર્ચ. મુસાફરી ખર્ચ એ કેવો ખર્ચ છે? તો એ વહીવટી ખર્ચ છે. તો વહીવટી ખર્ચમાં લખી દઈશું. શું આવશે? વહીવટી ખર્ચમાં આવશે મુસાફરી ખર્ચ. શું આવશે? મુસાફરી ખર્ચ. કેટલો છે મુસાફરી ખર્ચ? તો મુસાફરી ખર્ચ આપણને આપવામાં આવ્યો છે 800 રૂપિયા. એટલે અહીં કેટલા આવશે? 800 રૂપિયા. ત્યારબાદ છે સબાનાની લોન. વેપાર ખાતું. તો વેપાર ખાતું આપણે શોધી નાખ્યું છે, સુધારેલો કાચો નફો પણ લખી દીધો છે. હવે આપણને આપવામાં આવ્યું છે સબાનાની લોન અને બ્રેકેટમાં આપવામાં આવ્યું છે 1/10/2016. ક્યારથી છે મિત્રો? 1/10/2016 એટલે કે ગુપ્ત હવાલો છે. તો પહેલાં તો આપણે સબાનાની લોન લખી દઈએ. સબાનાની લોન એટલે પેઢી માટે શું થશે? દેવું. એટલે કે અહીં શું આવશે? તો અહીં આવશે સબાનાની લોન. કેટલી છે સબાનાની લોન? તો સબાનાની લોન આપણને આપવામાં આવી છે 60,000 રૂપિયા. કેટલા આપવામાં આવ્યા છે? 60,000. એટલે સબાનાની લોન આવશે
60,000 હવે શું ગણવાનું છે આપણે તો આપણે સબાનાની લોનનું વ્યાજ ગણવાનું છે શું ગણવાનું છે તો લોનનું વ્યાજ તો અહીં હું ગણતરી કરું છું લોનનું વ્યાજ કેટલી લોન છે તો 60,000 ની લોન છે ભાગીદારની લોન છે કોઈ ટકાવારી આપવામાં નથી આવી એટલે કેટલા ટકા લેખે વ્યાજ ગણાશે તો 6% લેખે ભાગીદારની લોન છે એટલે કેટલા ટકા લેખે ગણાશે 6% લેખે કઈ તારીખ છે તો 1/10/16 થી 1/10/16 થી એટલે ગણો તો 10મો મહિનો 11મો મહિનો 12મો મહિનો પહેલો મહિનો બીજો મહિનો અને ત્રીજો મહિનો કેટલા મહિના થશે તો 6 માસ કેટલા માસનું ગણવાનું આવશે 6 માસનું કેટલી રકમ છે તો 60,000 તો ગણતરી કરીશું 60,000 × 6/100 × 6/12 કેટલા આવશે 6/100 × 6/12 તો સબાનાની જે લોનનું વ્યાજ છે એ કેટલા આવશે તો એ આવશે 1800 રૂપિયા કેટલા આવશે તો એ આવશે 1800 રૂપિયા તો લોનનું વ્યાજ એટલે શું થશે તો આપણા માટે ખર્ચ કેવો ખર્ચ છે નાણાકીય ખર્ચ એટલે અહીં એક હેડિંગ કરીશું શું આવશે તો અહીં આવશે નાણાકીય ખર્ચા શું આવશે નાણાકીય ખર્ચા કોનું લોનનું વ્યાજ છે તો સબાનાની લોનનું વ્યાજ એટલે અહીં શું આવશે તો અહીં આવશે સબાનાની લોનનું વ્યાજ કેટલું છે તો 1800 રૂપિયા ચૂકવવાનું બાકી એટલે આપણું શું થશે દેવું હોય તો ક્યાં આવશે મૂડી દેવા બાજુ એટલે શું આવશે તો ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ કેટલા આવશે તો એ આવશે 1800 રૂપિયા કેટલા આવશે 1800 રૂપિયા ત્યારબાદ જોઈએ તો ત્યારબાદ છે વટાવ અનામત ક્યાં આવશે તો એ આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ તો નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવી દઈશું શું આવશે તો આવશે વટાવ અનામત કેટલું છે વટાવ અનામત તો વટાવ અનામત આપણને આપી દેવામાં આવ્યું છે 760 રૂપિયા કેટલું છે 760 રૂપિયા ઓકે મિત્રો અહીં આપણી બધી જ એન્ટ્રી થઈ ગઈ છે કાચા સરવૈયાની પણ અને હવાલાની પણ હવે શું કરીશું તો હવે આપણે નફા નુકસાન ખાતું બંધ કરીશું એનો જે નફો આવશે એને નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ જઈશું એમાંથી જે આવશે એને ભાગીદારોના ચાલુ ખાતે લઈ જઈશું અને ચાલુ ખાતાની જે બાકી આવે એ ક્યાં લઈ જઈશું પાકા સરવૈયામાં તો ચાલો સૌ પ્રથમ આપણે નફા નુકસાન ખાતું બંધ કરીશું નફા નુકસાન ખાતું બંધ કરીશું તો ઉપર એક લાઈન નીચે બે લાઈન ઓકે તમે સરવાળો કરી જુઓ કઈ બાજુનો સરવાળો વધારે આવે છે તો મિત્રો ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે કઈ બાજુનો સરવાળો વધારે આવે છે ઉધાર બાજુનો કેટલો આવે છે તો એ આવે છે 65,100 કેટલો આવે છે 65,100 અને એમાંથી આપણે આ બાદ કરીશું તો આપણને કેટલી રકમ મળે છે તો ત્યાંથી આપણને રકમ મળે છે 6,540 કેટલી મળે છે 6,540 હું અહીં દર્શાવી દઉં છું 6,540 આ ક્યાં લઈ જવામાં આવશે તો આ લઈ જવામાં આવશે નફા નુકસાન ફાળવણી ખાતે ક્યાં લઈ જવામાં આવશે નફા નુકસાન ફાળવણી ખાતે અને આને શું કહેવામાં આવશે તો આને કહેવામાં આવશે ચોખ્ખી ખોટ શું કહેવામાં આવશે તો ચોખ્ખી ખોટ એ ક્યાં લઈ જવામાં આવશે તો નફા નુકસાન ફાળવણી ખાતે નફા નુકસાન ખાતાની જમા બાજુ તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ક્યાં આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ શું લખાશે ક્યાંથી લાવ્યા તો નફા નુકસાન ખાતેથી તો અહીં શું લખાશે તો અહીં લખાશે નફા નુકસાન ખાતે શું લખાશે નફા નુકસાન ખાતે અને બ્રેકેટમાં શું આવશે તો બ્રેકેટમાં આવશે ચોખ્ખી ખોટ શું આવશે ચોખ્ખી ખોટ કેટલી છે તો 6,540 કેટલી છે 6,540 હવે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીશું તો નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીશું બીજી કોઈ એન્ટ્રી નથી એટલે કે ડાયરેક્ટ ઉપર એક લાઈન નીચે કેટલી લાઈન આવશે બે લાઈન ઉપર એક લાઈન અને નીચે બે લાઈન સરવાળો કેટલો થશે તો 6,540 કેટલો થશે 6,540 કેટલી રકમ ઘટે તો 6,540 આને શું કહેવામાં આવશે તો જમા બાજુ રકમ ઘટતી હોય તો એને શું કહેવામાં આવે વહેંચણી પાત્ર ખોટ શું કહેવામાં આવે વહેંચણી પાત્ર ખોટ કોને આપવામાં આવશે ભાગીદારોને હવે આપણને નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ તો નથી આપવામાં આવ્યું એટલે કયા પ્રમાણમાં વેચશે તો 1:1 સરખા હિસ્સે કોણ કોણ છે તો છે સલીમ અને સબાના કોણ છે સલીમ અને સબાના તો 6,540 અને સરખા હિસ્સે વેચીશું એટલે કેટલા આવશે તો આવશે 3,270 કેટલા આવશે 3,270 એટલે કે સલીમના ભાગે પણ આવશે 3,270 અને સબાનાના ભાગે પણ કેટલા આવશે 3,270 નફા નુકસાન ફાળવણીની જમા બાજુ તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ શું લખાશે તો તારીખ રહેશે સેમ શું આવશે ક્યાંથી લાવ્યા તો નફા નુકસાન ફાળવણી ખાતેથી ક્યાંથી લાવ્યા નફા નુકસાન ફાળવણી ખાતેથી કેટલા આવ્યા છે
3270 3270। हवे शू करीशू? तो हवे चालू खाता बंद करीशू। तो चालू खाता में जमा बाकी पण आवी शकशे ने उधार बाकी पण आवी शकशे। तो जोईए कोनी जमा बाकी आवे छे ने कोनी उधार बाकी आवे छे। तो सौ प्रथम आपणे सलीमनुं खातु बंद करीशू। सौ प्रथम कोनुं खातु बंद करीशू? सलीमनुं। ઉપર એક લાઈન ને નીચે બે લાઈન, ઓકે। સલીમની જમા બાજુનો સરવાળો વધારે આવે છે, કેટલો આવે છે? 40,000। એટલે કેટલા આવશે? 40,000। કઈ બાજુ રકમ ઘટે છે? આ બાજુ। તો એને શું કહેવામાં આવશે? તો એને કહેવામાં આવશે બાકી આગળ લઈ ગયા। શું કહેવાશે? બાકી આગળ લઈ ગયા। 40,000 માંથી 7,270 માઇનસ કરીશું એટલે મળશે આપણને 32,730। કેટલા મળશે? 32,730। ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાજુ તો પાકા સરવાળામાં ક્યાં આવશે? તો ક્યાં આવશે? મૂડી દેવા બાજુ। એટલે કે અહીં શું લખાશે? તો અહીં લખાશે ચાલુ ખાતે। શું લખાશે? ચાલુ ખાતે। અને કોણ છે ચાલુ ખાતામાં? તો ચાલુ ખાતામાં છે સલીમ। એટલે કે સલીમના કેટલા છે? 32,730। કેટલા છે? 32,730। હવે આપણે સબાનાનું ખાતું બંધ કરીશું। તો સબાનાના ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે। કઈ બાજુનો સરવાળો વધારે આવે છે? ઉધાર બાજુનો। તો એ સરવાળો આપણે બંને બાજુ લખી દઈશું। કેટલો સરવાળો આવે છે? તો 13,270। કેટલા આવે છે? 13,270। 13,270। તો અહીંયા કેટલા ઘટે છે? તો 13,270। એને શું કહેવામાં આવશે? તો એને કહેવામાં આવશે બાકી આગળ લઈ ગયા। શું કહેવાશે? બાકી આગળ લઈ ગયા। હવે ચાલુ ખાતાની જમા બાજુ તો પાકા સરવૈયાની કઈ બાજુ આવશે? મિલકત લેણા બાજુ। એટલે કે અહીં શું લખાશે? તો અહીં લખાશે ચાલુ ખાતે। કોનું છે ચાલુ ખાતું? તો સબાનાનું। કોનું છે? સબાનાનું। કેટલા છે? તો 13,270। કેટલા છે? 13,270। બધી જ એન્ટ્રી થઈ ગઈ। હવે શું કરીશું? આપણે પાકું સરવૈયું બંધ કરીશું। શું કરીશું? પાકું સરવૈયું બંધ કરીશું। પાકું સરવૈયું બંધ કરીશું। સરવાળો બંને બાજુનો કેવો આવવો જોઈએ? સરખો। તો ઉપર એક લાઈન કરીશું, નીચે બે લાઈન। મિત્રો, તમે ખાના બરાબર દોરજો માપ લઈને પેન્સિલ ફૂટપટ્ટીથી, એટલે તમારા ખાના પરફેક્ટ આવશે। અને તમે કેલ્સી કરશો એટલે તમારો સરવાળો આવશે 406,530। કેટલો આવશે? તો 406,530। 406,530। તો અહીં આપણો આજે 11મો દાખલો છે, એ 11મો દાખલો શું થાય છે? તો પૂર્ણ થાય છે। એકદમ ક્લિયર છે। હવાલા ટીક કરી લેવાના, હવાલાથી શરૂઆત કરવાની, એટલે તમારી કોઈ વિગત બાકી નહીં રહી જાય। હવાલા જે પણ હવાલા જ્યાં લાગતા હોય એની બીજી એન્ટ્રી તરત કરી દેવાની, બે કરતાં વધારે એન્ટ્રી થતી હોય તો એ પણ કરી દેવાની, અને ત્યારબાદ કાચા સરવૈયાની જે વિગતો બાકી રહી એ વિગતોથી તમારે બાકી રહેલી વિગતોની એન્ટ્રી કરવાની, અને ખાતા બંધ કરવાના વારાફરતી। પહેલાં જે ખાતું બંધ થતું હોય ત્યારબાદ જ બીજું કરવાનું, ત્યારબાદ જ ત્રીજું કરવાનું, અને છેલ્લે કયું ખાતું બંધ કરવાનું? પાકું સરવૈયું। તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે। સમજ પડી હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો। ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે। ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર। થેન્ક યુ।